शान्ताय ते जसे आजनी सभाना प्रमुख स्थाने बिराजेला प्रमुख महोदय बोरसद औदिच्य सहस्त्र ब्राह्मण समाजना प्रमुख श्री मंत्री श्री उपप्रमुख श्री अने बीजा एमना सहयोगी भाईओ अहीं मंच पर बिराजेला बधाज विशिष्ट महानुभावो सज्जनो अने बहेनो ज्यारे घणा माणसो एक ज लक्ष्यनी प्राप्ति माटे समान साधनोने आचरीने समान हेतुओ समान रहेणी करणी समान जीवन मूल्योने अपनावता होय छे त्यारे एनु नाम समाज कहेवाय छे। समाज माटे त्रण आधारो छे। त्रणे त्रण आधारो जो समाज पासे होय तो ए समाज शक्तिशाळी थशे, पण जो ए त्रण आधारो नहीं होय तो समाज दुर्बळ थशे। पहेलामां पहेली शर्त छे कि समाज ने आत्मीयता होवी जोईए। तमने एम लागे कि आ मारा समाज नो छे, आ मारो माणस छे। जो आत्मीयता हशे तो सगपण नहीं होय, ओळखाण नहीं होय तो पण तमने एक प्रकारथी लागणी उत्पन्न थशे कि आ मारो माणस छे। अने एटले पहेलू काम छे तमने तमारा समाज प्रत्ये आत्मीयता छे, लागणी छे। आजे आपणे सौ एकत्रित थया छीए, साथे रमवानुं, साथे जमवानुं, जे विशिष्ट माणसो छे एमनुं बहुमान करवानुं, एमनी कदर करवानी, आ बधुं थतुं होय त्यारे तमारुं हृदय उमळकाथी भरायेलुं होवुं जोईए। एवुं न होय કે આ બધું થતું હોય ને તમારા મનમાં કોઈ લાગણી જ ના થતી હોય અથવા ઊંધી લાગણી થતી હોય તો તમે સામાજિક માણસ નહીં થઈ શકો, તો તમે તમારા સમાજને શક્તિશાળી નહીં બનાવી શકો। એટલે પહેલી શરત છે કે તમને તમારા સમાજ પ્રત્યે, સમાજના બાળક પ્રત્યે, સમાજની સ્ત્રી પ્રત્યે, પુરુષો પ્રત્યે એક લાગણી, એક આત્મીયતાની લાગણી થવી જોઈએ। બીજી શરત છે આ આત્મીયતાની જે લાગણી છે એ માત્ર લુખી લાગણી ન હોવી જોઈએ, એમાંથી એક ઉદારતા પ્રગટવી જોઈએ। લાગણીઓ હોય પણ લાગણીઓ વાંઝણી હોય, એમાંથી કંઈ પ્રગટ ન થતું હોય તો લાગણીઓ ઉભરો આવીને બેસી જાય। આજે તમે ભેગા થયા, રમ્યા, જમ્યા, આનંદ કર્યો, ઉત્સવ કર્યો, વિખરાઈ ગયા, ફરી આવતા વર્ષે પાછા ભેગા થાવ ત્યારે બધું થવાનું। પણ એ લાગણીઓ જ્યારે કંઈ સંતાન આપનારી થાય તો એમાંથી ઉદારતા જન્મે। તમારા મનમાં એમ થાય મારે મારા સમાજને કંઈક આપવું છે, માત્ર પૈસો જ આપવાની વસ્તુ નથી, મારે સમય આપવો છે, મારે સેવા કરવી છે। તમારી ફેક્ટરી હોય અને એમાં કોઈ વસ્તુ બનતી હોય નાની મોટી, તો મારે આખા સમાજને લાણી આપવી છે। જો તમને ખબર હોય તો આપણા પૂર્વજો દર વર્ષે શક્તિ પ્રમાણે કંઈ ને કંઈ લાણી આપતા, અને જે ઘરો લાણી આપતા એ ઘરો ઊંચા થઈ જતા, અને જે ઘરો લાણી લે લે કરતા પણ કદી પણ લાણી આપતા જ નહીં એનું એનું કલેવાર, એનું સ્વરૂપ થોડું નીચું થઈ જતું। એટલે જ્યાં તમારા અંદર એક આત્મીયતા જાગશે એટલે તમને એમ થશે કે મારે એક કેલેન્ડર આપવું છે। માનો કે તમારી ફેક્ટરી છે, તમારી દુકાન છે, તમારો ધંધો છે, અને તમે માત્ર કેલેન્ડર છપાવ્યું છે, માત્ર ડાયરી છપાવી છે, એક ચિત્ર છપાવ્યું છે, એક નાની પુસ્તિકા છપાવી છે, પણ મારે કંઈક ને કંઈક આપવું છે। અને જ્યારે તમને આપવાનું મન થશે ત્યારે તમારી લાણી સમાજની અંદર ઉદારતાનો દીવો બીજા ઉદારતાના દીવાને પ્રગટાવશે। લોભના દીવામાંથી લોભનો દીવો પ્રગટતો હોય છે, જોકે લોભનો દીવો નથી હોતો, લોભનો અંધકાર હોય છે। પણ જ્યારે તમે લોભનો અંધકાર શરૂ કરો છો એટલે તમારો પડોશી લોભીઓ થશે, એનો બાજુનો લોભીઓ થશે, પણ તમારી ઉદારતાનો નાનો દીવો પડોશીને એક બીજો દીવો પ્રગટાવવાની પ્રેરણા આપશે। આ બીજી વાત છે। અને ત્રીજી વાત છે કે જ્યારે તમને તમારા સમાજ પ્રત્યે આત્મીયતા જાગે, તમારા મનમાં સહજ રીતે ઉદારતા જાગે, તો ત્રીજી વાત છે સંપ જાગે। હું સમાજમાં ફૂટ નહીં પડવા દઉં, સમાજને અંદર અંદર લડવા નહીં દઉં। મોટાભાગે કયા સમાજો લડતા હોય છે,
જેની અંદર નેતૃત્વ માટેની બહુ મોટી મહત્વાકાંક્ષા વાળા લોકો રહેતા હોય છે. કામ ન કરે અને નેતા થવા માટે પડાપડી કરે એવા સમાજો તૂટી જતા હોય છે. પણ એવા સમાજો છે એ કદી તૂટતા નથી હોતા જે નેતૃત્વથી દૂર રહે છે, પાછળ સંતાઈને કામ કરે છે. મારે તો સંતાઈને કામ કરવું છે અને જે નેતા થયા હોય એમને સારી રીતે કામ કરવા દેવું છે, કારણ કે મારે મારા સમાજને તોડવો નથી, તૂટવા દેવો નથી, કોઈના પગ ખેંચવા નથી, કે કોઈ પગ ખેંચતું હોય તો એ પગ ખેંચનારને પ્રોત્સાહન આપવું નથી. આ વૃત્તિ જાગે એટલે તમારો સમાજ સંપીલો બને. સંપીલો હોય તો સંગઠિત બને અને સંગઠિત હોય તો શક્તિશાળી બને. ત્યારે આજે જ્યારે બોરસદ અવધિચ સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ અહીંયા એકત્રિત થયો છે અને કંઈક લક્ષ્યો લઈને એકત્રિત થયો છે, તો મને બે ત્રણ બાબતો કહેવાની સૂજે છે. એક તો સમય નથી, કારણ કે આપણો ઘણો સમય, અડધો કલાક આપણે મોડે શરૂ કર્યું અને પછી બધી ઘણી વિધિઓ થઈ, એ જરૂરી હતી, એ વિધિઓ નકામી હતી એમ પણ નહીં, એનાથી સમાજના માણસોને ઘણો પ્રેમ જાગ્યો. પણ હું તમને થોડીક વાતો સંક્ષિપ્તમાં કહીશ. પહેલી વાત તો એ છે, બ્રાહ્મણો કોણ છે, બ્રાહ્મણો શું છે, ઘણાને ખબર નહીં હોય. બ્રાહ્મણો મૂળમાં રાજકર્તાઓ છે. આ દેશમાં જુદા જુદા આર્યો આવ્યા, આર્યો એક નથી, એમના જુદા જુદા કુટુંબો છે. મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો તમે બ્રાહ્મણોનો ઇતિહાસ, આટલું જાડું પુસ્તક છે, જરૂર વાંચજો. આટલું જાડું પુસ્તક છે, 600 પાનાનું પુસ્તક છે, એમાં બ્રાહ્મણોનો ઇતિહાસ છે. કયા બ્રાહ્મણો ક્યાંથી આવ્યા, ક્યારે આવ્યા, શું થયું, કેવી રીતે રૂપાંતર થયું, એમ બહુ પ્રાચીન કાળમાં, જેને આપણે વેદોત્તર કાળ કહીએ, વેદ પૂર્વકાળ, વેદનાથી એ પૂર્વકાળ કહીએ, ત્યારે અહીંયા બ્રાહ્મણો અને ક્ષત્રિયો લડાલડ કરે છે. કારણ કે બંને રાજકર્તાઓ છે, બંને યોદ્ધાઓ છે અને એમની લડાઈના કેટલાય સૂક્તો છે, કેટલાય વર્ણનો છે. ઠેઠ પરશુરામ સુધી આ લડાઈ ચાલી છે અને એ પછી બંનેના વચ્ચે એક સમાધાન થયું છે. એ સમાધાન શું થયું છે, રાજા ક્ષત્રિય થશે, બ્રાહ્મણ પુરોહિત થશે. પુરોહિતનો અર્થ કર્મકાંડ કરનારો પુરોહિત નહીં, પણ પુરોહિતનો અર્થ થાય છે પ્રધાનમંત્રી. જેમ મરાઠા છે એ રાજા થાય અને ચિત્તપાવન બ્રાહ્મણ છે એ પેશવા થાય, એવી રીતે આ બે પદો નિશ્ચિત થયા. દશરથ રાજા છે, વશિષ્ઠ પુરોહિત છે. પુરોહિત એટલે ચાંલા કરનારા, માત્ર દક્ષિણા લેનારા નહીં, પણ રાજ વ્યવસ્થામાં મુત્સદ્દીગીરી આપનાર બુદ્ધિશાળી વ્યક્તિત્વ, એનું નામ પુરોહિત છે. આ બે વ્યવસ્થા ચાલી. તમને જો તમારી અટકોમાં રસ હોય, અને હું ઈચ્છું છું કે રસ જાગે, તો હું તમને થોડીક વાતો કહું છું. ખાસ કરીને ભટ્ટ અટક છે, રાવલ છે, ઠાકર છે, આ બધા યોદ્ધાઓની અટક છે. સંસ્કૃતમાં યોદ્ધાના માટે ભટ્ટ શબ્દ, સેનાપતિ ભટ્ટાર્ક એ શબ્દ વપરાય છે. એટલે કોઈ કાળે, કોઈ પૂર્વના કાળમાં આ બધા યોદ્ધાઓ હતા. રાવલ અટક પણ યોદ્ધાઓની છે અને ઠાકર અટક પણ યોદ્ધાઓની છે. બીજી તરફ દવે, ત્રિવેદી, દ્વિવેદી, શુક્લ, વ્યાસ, પંડ્યા, આ બધી અટકો શિક્ષા શાસ્ત્રીઓની છે. જે શિક્ષણમાં તરબોળ રહ્યા, તન્મય રહ્યા, એમની આ અટકો છે. આગળ જતા એ વાત રહી કે ના રહી, ત્રિવેદીના તરવાડી થઈ ગયા, એ શુક્લના શુકલ થઈ ગયા, એ વાત જુદી છે. પણ મૂળમાં આ અટકોની સાથે ઇતિહાસ છુપાયેલો છે. એટલે અને હું એમ માનું છું કે બ્રાહ્મણ છે એ કોઈ ક્ષત્રિયથી ઉતરતો નથી. મારું શરીર બ્રાહ્મણનું છે અને મને જો તમે પૂછો તો હું તમને કહું, કદાચ તમને સારું લાગે કે ના લાગે, મને શાસ્ત્રમાં જેટલો રસ છે એથી વધારે શસ્ત્રમાં રસ છે. અને મારો એમાં અભ્યાસ છે. હું જ્યારે યુનિવર્સિટીમાં કાશીમાં ભણતો ત્યારે 1962ની લડાઈ થયેલી અને એ લડાઈ વખતે જે કંઈ ભારતની સ્થિતિ હતી એના ઉપર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો મારી રાહ જોઈને બેઠા હોય અને કયા શસ્ત્રો કયું કામ કરે છે, લડાઈ કેવી રીતે થાય છે, સેનાપતિ શું કરે છે, આખો નકશો દોરીને ચિતાર આપતો, ત્યાં લોકો એમ કહેતા કે લશ્કર મેં સે આયા, એ સેના મેં સે આયા હુઆ હૈ, સાધુ હો ગયા હૈ લેકિન હૈ સેના મેં સે આયા હુઆ. એટલે શાસ્ત્ર અને શસ્ત્ર, શરાદપી શાપાદપી, આ વાક્ય યાદ રાખજો. શરાદપી એટલે શસ્ત્રના દ્વારા પણ અને શાપાદપી એટલે તપના દ્વારા પણ હું પ્રતિકાર કરી શકું એમ છું, એમ શાસ્ત્રોમાં લખેલું છે. તો આ રીતે આ પ્રક્રિયા ચાલી
પણ આગળ જતા જતા ખાસ કરીને બૌદ્ધ કાળમાં બ્રાહ્મણોનો હ્રાસ થયો અને એના પછી જે પુરાણ કાળ આવ્યો અને પુરાણ કાળની અંદર બ્રાહ્મણોનું કલેવર બદલાઈ ગયું. જે બ્રાહ્મણો પુરોહિતો હતા એટલે રાજાના મંત્રીઓ હતા અને કેટલીય ગાદીઓ તો રાજગાદીઓ હતી. તમને કોઈને ખ્યાલ હોય કે ન હોય, મેવાડનો જે સિસોદિયા વંશ છે એ મૂળમાં બ્રાહ્મણ વંશ છે, પછી ક્ષત્રિય વંશ થયો અને એવા કેટલાય ક્ષત્રિય વંશો છે જે બ્રાહ્મણોમાંથી ઉતરી આવેલા છે અને પછી એ ક્ષત્રિય રૂપાંતર થયેલું છે. એ આજે એની ચર્ચા કરવા બેસું તો ઘણો સમય લાગે. પણ જેમ જેમ પ્રદેશમાંથી પ્રજાઓ આવતી ગઈ એમાં ખાસ કરીને જે છેવટમાં બ્રાહ્મણો આવ્યા એ નાગરો આવ્યા, ચિત્તપાવનો આવ્યા અને સુરતના અનાવિલો આવ્યા. આ બ્રાહ્મણો બહુ પાછળથી આવ્યા, એના પહેલા જે આવેલા એ બધા સ્થિર થયા, સ્થાયી થયા. અને પછી ધર્મ જ્યારે પુરોહિત કાળમાં આવ્યો, પુરાણ કાળમાં આવ્યો, એટલે બ્રાહ્મણો છે એમની એક પ્રકારથી જડતા શરૂ થઈ. જડતા કયા અર્થમાં શરૂ થઈ એ વાતને પણ જરા સમજવા જેવી છે. પ્રજાને, સમાજને, જ્ઞાતિને મારી નાખવી હોય તો એને લાંબો હાથ કરતા શીખવાડો, જો સમાજને ઊંચો લાવવો હોય તો ઉપર હાથ કરતા શીખવાડો. જ્યાં તમે ઉપર હાથ કરનારા થયા નહીં કે ઊંચા આવ્યા નહીં, અને જ્યાં તમે આમ લાંબો હાથ કરનારા થયા નહીં કે મર્યા નહીં. પુરોહિત કાળમાં આ દશા શરૂ થઈ અને એનું પરિણામ એ આવ્યું કે બ્રાહ્મણો પુરોહિત મટી અને ભિક્ષુકો બન્યા. કોઈ સીધું આપે અને જમીએ, કોઈ ચોરાસી કરે ને જમીએ, કોઈ કંઈક દક્ષિણા આપે અને જીવીએ. હું, મને યાદ છે મારા બચપણમાં અમે બધા ચોરાસીઓ જમવા જતા. અમારી બાજુમાં જ તીર્થક્ષેત્ર હતું અને વર્ષમાં ઘણી વાર ચોરાસીઓ થતી. બ્રાહ્મણો રાજી રાજી થઈ જાય, ખુશખુશ થઈ જાય, ચાર આના દક્ષિણા, ત્યારે ચાર આનાની દક્ષિણા. પણ એ ચાર આનાની દક્ષિણા માટે એટલા બધા રાજી રાજી થઈ જાય, કેટલા માઇલો સુધી જમવા માટે જાય. અને એવી કહેવત હતી કે કાલે જમવું હોય તો આજ સાંજે જમવાનું નહીં. અને જમ્યા પહેલા, અને અમારી તરફ હળવદના બ્રાહ્મણો છે એ તો ખાસ નામીચા બ્રાહ્મણો, અને પૂછે કે કેટલા લાડુ ખાધા. અને જો કોઈ 11 થી ઓછો વાળો હોય તેના ઉપર ઘૃણા કરે કે તે નોતરું બગાડ્યું એમ, કે આવું હતું તો જમવા શું કામ આવ્યો. આપણે 11 રન ઉપર જ રન કરવાના હોય, એનાથી નીચે રન કરવાના હોય જ નહીં. એટલે જે પહેલા જે સંગ્રામ ભટ્ટ હતા, ભોજન ભટ્ટ થઈ ગયા. સંગ્રામ ભટ્ટ જે હતા યુદ્ધના મેદાનમાં, હું તો તમને કેટલા ઇતિહાસો સંભળાવી શકું, ખાસ કરીને પેશવાઓના ઇતિહાસ તમે જાણજો. બાલાજી બાજીરાવ કે માધવરાવ કે ફલાણા ફલાણા, પરાક્રમ એટલે અદભુત પરાક્રમ. એક તરફ આ વૃત્તિ આવી, પ્રજાની ઉન્નતિનું મૂળ એની આજીવિકામાં હોય છે, એ કઈ આજીવિકાથી જીવે છે એ મહત્વની વસ્તુ છે. અને પછી અંગ્રેજો આવ્યા, એક 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 પરિવર્તન આવ્યું. અને એમાં પણ હું તમને કહું કે બ્રાહ્મણો હંમેશા આગળ રહ્યા, ખાસ કરીને શિક્ષણમાં આગળ રહ્યા. આગળ રહ્યા એનું પરિણામ એ આવ્યું કે અંગ્રેજોની અંગ્રેજી સૌથી પહેલા બ્રાહ્મણો શીખ્યા. કાયસ્થો જે યુપી બિહાર બંગાળના કાયસ્થો હતા એ ફારસી શીખ્યા, એ ઉર્દુ શીખ્યા, અને મોગલોના સમયમાં કાર્યાલયોમાં ઓફિસોમાં કામ કરતા થયા. અહીંયા પણ નાગરો છે એ ફારસી શીખ્યા, ઉર્દુ શીખ્યા. જે ટાઈમે જે રાજા રાજ કરતો હોય અને જે ભાષા રાજભાષા તરીકે પ્રચલિત હોય એ ભાષાને શીખનારો વર્ગ હંમેશા આગળ રહેતો હોય છે, અને એ ભાષાની ઉપેક્ષા કરનારા છે એ પછાત થઈ જતા હોય છે. એટલે અંગ્રેજી પહેલા બ્રાહ્મણો શીખ્યા. આખો ઇતિહાસ જોશો તો જૂના પ્રોફેસરો, જૂના ઓફિસરો, કલેક્ટરો, મામલતદારો, મેજિસ્ટ્રેટો અને એ બધામાં મોટા ભાગે બ્રાહ્મણોનો જ મોટા સ્થાનો રહેશે, કારણ કે ભણવાનું એમણે શરૂ કર્યું અને અંગ્રેજીને પહેલા એમણે સ્વીકાર કરી, એ અંગ્રેજીનું પરિણામ એમને મળ્યું. પણ મારી દ્રષ્ટિએ બ્રાહ્મણોના ત્રણ ભાગ પડ્યા. એક ભાગ ભણી ગણીને નોકરિયાત થયો એ, એક બીજો ભાગ જે ખેતીમાં લાગી ગયો એ, એક ત્રીજો ભાગ જે માત્ર કર્મકાંડ કરીને જીવનારો હતો તે. આમાં જે નોકરિયાત વર્ગ હતો એ બહુ ઝડપથી આગળ આવ્યો, જે ખેડૂત વર્ગ હતો એ શિક્ષણની દ્રષ્ટિએ પાછળ પડ્યો, પણ એટલું તો કહી શકાશે કે એ લાંબો હાથ કરનારો નહોતો. એટલે એના જીવનમાં એક ખુમારી હતી, અભણ તો અભણ પણ પોતાના ખેતરનો રોટલો ખાતો હતો, કઈ કોઈનો સીધું આપેલો નહોતો ખાતો, અને એનું એક પ્રકારનું એને ગૌરવ હતું. અમારે ત્યાં પણ ખેતી હતી, અમે બધા પણ ખેતી કરતા અને સાઈડમાં નોકરી પણ કરતા. પણ જે પુરોહિત વર્ગ રહ્યો, માત્ર સવારથી સાંજ સુધી આશીર્વાદ આપવા અને વિધિઓ કરાવવી, એ વર્ગ વધારે વધારે
પછાત થઈ ગયો. મારી દ્રષ્ટિએ આજે જો બ્રાહ્મણોને પોતાના સમાજને ઊંચે લાવવો હોય અને લાવવો જ જોઈએ તો એક મહત્વનું કામ કરવાનું છે કે મહારાજ દક્ષિણા લેવા સત્યનારાયણની કથા કરાવી હોય અને 10 વાર ધક્કા ખવડાવે ત્યારે સવાર ઉપયો આપે, એક ધક્કે તો ના આપે. કાલ આવજો મહારાજ, નવરાશ નથી. મેં એવાય માણસોને જોયા છે કે પરણ્યા હોય ત્યારનું જે દાપું બાકી હોય એનો છોકરો પરણે ત્યારે આપે. એનો છોકરો જયારે પરણવાનો થાય અને ગોર મહારાજ રિસાય કે તું પરણ્યો તારનું દાપું તો બાકી છે, તો કેડો મહારાજ બે ભેગું આપી દઈશું. આ આ સ્થિતિ હતી. કારણ કે આ પરાધીનતા છે, આ એક પ્રકારની પરાધીનતા છે. જરૂર એ છે કે એમને આ પરાધીનતામાંથી બહાર કાઢવામાં આવે. અને મારું એવું માનવું છે, સમાજ બે કામથી ઊંચો આવતો હોય છે. એક તો માઇગ્રેશન કરો. જો યુરોપની પ્રજા માઇગ્રેટ ના થઈ હોત તો અમેરિકા સમૃદ્ધ ન થયો હોત. અમેરિકાની મૂળ પ્રજા તો મરી ગઈ. રેડ ઇન્ડિયનો આજે પણ એની એ દશામાં છે. તમે જોજો, જે પ્રજા માઇગ્રેશન કરી શકતી હોય છે એ પ્રજા જ ઊંચી આવતી હોય છે. સ્થાયી પ્રજા, પછી વડોદરાની મૂળ પ્રજાને જોજો, જ્યાંની ત્યાં બહારની પ્રજા આવીને બંગલા બાંધવાની. મુંબઈની મૂળ પ્રજા ઘાટીનું કામ કરે છે અને બહારથી આવેલા દોરી લૂંટો લઈને આવેલા એ લોકોએ બંગલા બાંધ્યા છે. આખી મુંબઈ એમના હાથમાં છે. કોઈ પણ ગામમાં જઈને જોશો, જે બાપ દાદાના ઘરમાં પલાઠી વાળીને બેસી રહ્યા કદી ઊંચા ના આવી શકે, એમને સ્થળાંતર કરવું જ જોઈએ. તમે આફ્રિકા જાઓ, તમે ઇંગ્લેન્ડ જાઓ, તમે દુનિયાના છેડે જાઓ, ચડોતરના પાટીદારો ઉછીતું ભાડું લઈ અને આફ્રિકા ગયા અને કષ્ટો ભોગવ્યા, તપ કર્યા, ત્યાંથી ઇંગ્લેન્ડ ગયા, કેનેડા ગયા, અમેરિકા, આજે સુપર પ્રજા બની ગઈ. પણ ચડોતરમાંથી બીજી પ્રજા બહાર ના ગઈ. બીજી ઘણી પ્રજા હતી. વાણિયા બહાર ના ગયા, બ્રાહ્મણો બહાર ના ગયા, ફલાણા બહાર ના ગયા, એકાદ દોકલ એકલ દોકલ કોઈ ઘર ગયું, એ પ્રજા ત્યાંની ત્યાં રહી. એમના માટીના ઘર ચૂનો લગાવવાનું ઠેકાણું નહીં, કારણ કે માઇગ્રેશન નથી કરી શકતી. આખી દુનિયામાં માઇગ્રેશનના દ્વારા પ્રજા સુપર થતી હોય છે. અને આજે પણ એ જ દશા ચાલી રહી છે. પ્રજા નવી નવી જગ્યાએ ફરી રહી છે. અને જે પેલું બેઠાડું પ્રજા છે એ બાપના કુવામાં એમને એમ ખારું પાણી પીને બેસી રહી છે. એક વાત. બીજી વાત, જે પ્રજા બાપ દાદાનો ધંધો બદલી નથી શકતી એ મરી જતી હોય છે. તમે હળ છોડ્યું, કલમ પકડી એટલે તમે આગળ આવ્યા. તમે હળ છોડ્યું, ત્રાજવું પકડ્યું એટલે તમે આગળ આવ્યા. જો તમે હળ ન છોડ્યું હોત અને હળ જ પકડી રાખ્યું હોત તો એની એક લિમિટ છે. તમે રોટલો પેદા કરી શકો, પેટ ભરી શકો, થોડુંક મકાન બનાવી શકો, પણ એની એક લિમિટ છે. પણ જો તમે મુંબઈમાં જઈને હીરાના વેપારમાં કૂદી પડો તો કરોડાધિપતિ થઈ શકો, અબજોપતિ થઈ શકો. બોરસદના એક ખૂણામાં ખેતર ખેડીને કરોડાધિપતિ ના થવાય. તમારામાં ગમે એટલી પ્રતિભા હોય, તમારામાં ગમે એટલી શક્તિ હોય, બહુ તો તમે બીજા 25 મણ પેદા કરતા હોય તમે 50 મણ પેદા કરો, એથી વધારે કશું ના થઈ શકે. એટલે પ્રજા છે એના માટે આ જરૂરી છે કે એ માઇગ્રેશન કરે અને સાથે સાથે ધંધાને બદલે. જોએ કે અત્યારે આ કામ કરવા જેવું છે, અત્યારે આ ધંધો કરવા જેવો છે, અત્યારે આ ધંધો કરવા જેવો છે, ત્યારે બ્રાહ્મણોએ મોટા ભાગે આ બંને ક્ષેત્રમાં જ્યાં જ્યાં કામ કર્યું છે એ લોકો આગળ આવ્યા છે, અને જે નથી કરી શક્યા એ હજુ પણ પછાત રહી ગયા છે. આજે જ્યારે અહીંયા વડોદરામાં બોરસદના બ્રાહ્મણો, માત્ર બોરસદના, મેં પૂછ્યું તમારે અલારસા તમારા ખડુપ નહીં કે ના, અમારા 450 ઘર બોરસદના છે, જ્યારે અહીંયા એકત્રિત થયા છે ત્યારે મારે 2-3 વાતો કહેવી છે. લાંબુ પ્રવચન પહેલા કરવું હતું પણ હવે નહીં કરું. 2-3 વાતો એક મારે કહેવાની છે કે પહેલામાં પહેલી વાત તો એ છે કે તમારી પાસે કોઈ છાત્રાલય છે, તમારી પોતાની વાડી છે, તમારી પોતાની કોઈ વ્યવસ્થા છે, અને જો તમારી પોતાની વાડી ન હોય, તમારા પોતાનું વિદ્યાર્થીઓ માટેનું છાત્રાલય ન હોય, તમારી પોતાની કોઈ વસ્તુ ન હોય, તો હું સમજુ છું કે તમે એક બહુ મોટી ખોડ લઈને ચાલી રહ્યા છો. તમે સુખી થયા પણ સમાજને સમૃદ્ધ કરવાનો છે. અને આ સમાજ તો આપણી ગંગા છે, આપણા આંગણે આવેલી ગંગા છે. સમાજ તો માનો ખોળો છે. માના ખોળામાં જે વાલ ન મળે, જે સુખ ન મળે, એ સમાજના ખોળામાં એ સુખ મળે, એ શાંતિ મળે, એનું ગૌરવ મળે. સમાજ તો માં છે. ત્યારે તમારે એક, અને હું તો એવું ઈચ્છું છું કે હવે સમય એટલો બધો ઝડપથી આગળ દોડી રહ્યો છે કે નાના નાના કુંડાળા વાળા અલગ અલગ નાના નાના નાની નાની જ્ઞાતિઓને હવે કોઈ સ્થાન નથી. આજે સમગ્ર પટેલો એક થઈ ગયા. હવે પટેલોએ ગોળો તોડી નાખ્યા.
તમે કાઠિયાવાડમાં જઈને જો, હવે વાણિયા બધા એક થઈ ગયા. પહેલા ખડાયતાની કન્યા, ફલાણાની કન્યા એમ બધા પૂછતા, હવે વાણિયા વાણિયા હોય તો ચાલે. તો હવે તમે બ્રાહ્મણો બ્રાહ્મણોમાં એટલું તો કરો કે જેથી બ્રાહ્મણ બ્રાહ્મણની કન્યા લાવવામાં કોઈને કશો વાંધો ના આવે, એટલી ઉદારતા થતો. મારે 2 વર્ષ ઉપર ધોરાજી જવાનું થયેલું અને ધોરાજીમાં બ્રહ્મ સમાજે જ મને બોલાવેલો અને આટલું જ બધું બહુમાન કરાવેલું. તમે જોયું, મેં ઘણાને પૂછ્યું કે તમે કેવા બ્રાહ્મણ, કે મને ખબર નથી, અમે બધા એક થઈ ગયા છીએ, અમારું પોતાનું જે નાનું રૂપ હતું એ અમે ભૂલી ચૂક્યા છીએ, હવે માત્ર અમે બ્રાહ્મણ સમાજ જ રહી ગયા છીએ. કોણ અવધિત છે ને કોણ ફલાણા છે ને કોણ ફલાણા છે એવું કોઈને હવે કશું યાદ નથી. અમે એક જેમ ઓલિમ્પિકના નાના નાના ચકેડા છે એ એકબીજામાં પરોવાય છે અને પછી એમાંથી એક ચકેડાની માળા બને છે, એમ નાના નાના સમાજો, નાના નાના ગોળો, નાની નાની જ્ઞાતિઓ જે સમીપની છે, જે નજીકની છે, જે કોઈ કારણસર જૂના કાળમાં જુદી પડેલી છે, એ બધી એક થાય, એક કામ કરે. અને જો એક થશો તો તમને એના સારા ફળ પ્રાપ્ત થશે. શું સારા ફળ પ્રાપ્ત થશે એ પણ હું તમને કહી દઉં. જે સમાજ સંગઠિત હશે, શક્તિશાળી હશે, એની અસર રાજકારણ ઉપર હશે, એની અસર ધર્મકારણ ઉપર હશે, એની અસર અર્થકારણ ઉપર હશે, એની અસર સમાજકારણ ઉપર હશે. પણ જે એકલ દોકલ હશે, છૂટક છવાયા હશે, નાના માના હશે, રાજકારણમાં એનું કોઈ ઉપજ છે નહીં, કોઈ તમને પૂછવા નહીં આવે, કોઈ તમારી નોંધ લેવાય તૈયાર નહીં થાય. એટલે પણ અને જ્યારે હવે આ દેશનું વાતાવરણ એ રીતે આગળ વધી રહ્યું છે ત્યારે હું ઈચ્છું કે સમસ્ત બ્રહ્મ સમાજ, બ્રાહ્મણ સમાજ એક થાય. એક થાય એટલું જ નહીં, એ બાકીના સમાજોને એક કરે. એક થવું એ કઠિન કામ નથી, પણ એક કરવું એ કઠિન કામ છે. જો બ્રાહ્મણો માત્ર એક થઈને બેસી રહેશે અને બીજા સમાજોની ચિંતા નહીં કરે તો કદાચ એમના પોતાનું વર્ચસ્વ ખતમ થઈ જશે. બ્રાહ્મણોનું વર્ચસ્વ એમાં છે અમે એક થઈએ અને તમને પણ બધાને એક કરીએ, અને એ બધાની એકતામાંથી જે એક વિશાળ એકતા ઉભી થાય એ વિશાળ એકતાના નિર્માતા અમે બનીએ. તમે ભૂતકાળમાં એ નિર્માતા થયા છો અને વર્તમાનમાં પણ એ થઈ શકો એમ છો. માત્ર શરત એટલી છે કે નીચામાં નીચા હિન્દુથી માંડીને ઉપરના ઉપર હિન્દુ સુધીની એક વિશાળ એકતા અને વિશાળ એકતાનો પાયો બ્રાહ્મણો નાખી શકે એમ છે. શરત એટલી છે કે પોતે ઉદાર થઈ શકે છે, પોતે વિશાળ થઈ શકે છે, એની બાયો મોટી થઈ શકે છે. જો તમારી બાયો નાની થઈ તો તમે સમાપ્ત થઈ જશો. તમારા હાથ જેટલા વિશાળ થઈ શકે એટલાને થવા દો અને એમાં જેને આવવું હોય એને આવવા દો. ભૂતકાળનો આ ઇતિહાસ છે. પછી આપણી બાયો નાની થતી ગઈ, હાથ ટૂંકા થયા, તું નહીં, તું નહીં, તું નહીં, તું નહીં, અને એમાં ને એમાં આપણે કૂપ મંડુક બની ગયા. આ કૂપ મંડુકતા એ આપણો અભિશાપ છે. આપણી મૂર્ખતામાંથી આવેલો આ અભિશાપ આપણી સમજણથી દૂર કરી શકાય છે અને એ જ આપણે કામ કરવાનું છે. એટલે આ બીજી વાત પણ યાદ રાખવાની છે કે આપણે જ્યારે અહીંયા એકત્રિત થયા છીએ એક મેસેજ લઈને જઈએ, એક સંદેશ લઈને જઈએ. ભૂતકાળમાં રાજકારણ ઉપર તમારી શું અસર હતી, વર્તમાન રાજકારણ ઉપર તમારી શું અસર છે. આજે પણ તમે જોશો તો રાષ્ટ્રપતિથી માંડીને બીજે બધે ઘણી મોટી મોટી જગ્યાઓ ઉપર બ્રાહ્મણો બેઠેલા છે અને આ બ્રાહ્મણો જે બેઠા છે એ કોઈની દયાથી નથી બેઠા, કોઈની કૃપાથી નથી બેઠા, કોઈ અનામતથી નથી બેઠા, કોઈ બીજેથી જે રીતે નથી બેઠા, પોતાની યોગ્યતાથી બેઠા છે, પોતાની લાયકાતથી બેઠા છે. નારલીકર હોય તો નારલીકરને જે બે માન મળે છે એના રિસર્ચને કારણે મળે છે. પણ સાથે સાથે એ પણ જોવાનું છે કે આ દેશમાં હવે ધીરે ધીરે યોગ્યતા અભિશપ્ત થતી જાય છે અને યોગ્યતા વાળાને પરદેશ ભાગવું પડે છે. પરદેશ ભાગો તો તમારી યોગ્યતાની કિંમત થાય, અને જો આ દેશમાં તમે રહી ગયા તો કદાચ યોગ્યતા ફૂટપાથ ઉપર સ્લીપર ગસ્તી હશે. કેટલીય ફૂટપાથ ઉપર સ્લીપરો ગસ્તી હશે. એક એક બાજુ થઈ જાય ભાઈ, એક બાજુ થઈ જાય વચ્ચેના એક બાજુ થઈ જાય. એ જે અભિશાપ છે એ અભિશાપ ને પણ આપણે સમજવો પડશે અને એ અભિશાપમાંથી પોતાનો રસ્તો કાઢવાનો છે. એ રસ્તો કાઢવાનો છે કે તમારી યોગ્યતા, આપણી યોગ્યતા કોઈ પણ જગ્યાની હોય એને યોગ્ય જગ્યાએ પહોંચાડવો જોઈએ અને યોગ્યતામાં કોઈ કસર ન રાખવી જોઈએ. બ્રિટિશરોએ લખ્યું છે અને બીજા ઇતિહાસકારોએ પણ લખ્યું છે, આખી દુનિયાની સૌથી વધુમાં વધુ બુદ્ધિશાળી પ્રજા ભારતમાં વસે છે અને એનું નામ છે બ્રાહ્મણો. એટલી બુદ્ધિશાળી પ્રજા છે, પણ એની મુશ્કેલી એ છે
એની મુશ્કેલી એ છે કે ધાર્મિક ક્ષેત્રમાં એ કૂપ મંડુક બનીને બેઠી છે અને કૂપ મંડુકતાના કારણે એ પોતાની બુદ્ધિના પરિણામ નથી ભોગવી શકતી. એ સીધું લઈને જમે છે, કોઈનું લઈને હોશિયાળું જીવન જીવે છે. આ જે દોષ છે એ દોષને આપણે દૂર કરવો પડશે, અને દૂર કરશો તો પરમેશ્વરે તમને ઘણું આપેલું છે. જે આપેલું છે એનો ઉપયોગ કરો, અને એ ઉપયોગ કોઈનાથી અલગ પડવા માટે નહીં, કોઈને અલગ કરવા માટે નહીં, પણ બધાને સાથે મેળવવા માટે. અને બધાને જો સાથે મેળવી શકશું તો હું સમજુ છું કે આજની 1994 ની એક બહુ મોટામાં મોટી એક દેન હશે. એટલે સજ્જનો, આપણી પાસે મોટો મહત્વનો પ્રશ્ન એ છે, બ્રાહ્મણ સમાજ, અને એટલે એનો એક નાનો ભાગ બોરસદ અવધિચ સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ, એ બ્રાહ્મણ સમાજ શા માટે અહીં ભેગો થયો છે, એને શું કરવું છે? પહેલામાં પહેલો તો સમાજમાં એક જાગૃતિ લાવવી છે. શું જાગૃતિ લાવવી છે? કુરિવાજો દૂર કરવા છે. કુરિવાજો ઘણા હશે. એ કુરિવાજો કયા કયા છે? આજે પણ બારમું થતું હશે, ફલાણું થતું હશે, ખર્ચાઓ થતા હશે, લગ્નમાં ખર્ચા થતા હશે, લખ લૂંટ ખર્ચા થતા હશે, અને મોટા ભાગે ખોટું ના લગાડશો, પણ હું તમને કહું છું, કોઈ પણ સારા સમાજને કુરિવાજોમાં ધકેલનાર પૈસાદાર માણસો હોય છે. પૈસાદાર માણસો છે, એમની પાસે પૈસો છે, અને બેફામ પૈસો પ્રસંગોમાં વાપરતા હોય છે. દીકરી પરણાવવામાં, દીકરો પરણાવવામાં, એમને ખબર નથી કે મારી પાછળ મધ્યમ વર્ગનો માણસ છે, મારી પાછળ કનિષ્ઠ વર્ગનો માણસ છે. જો હું આ બધું કરીશ તો એને પણ ખેંચાવવું પડશે, એની દશા પણ, અને નહીં ખેંચાય તો એનું સામાજિક મહત્વ ઘટી જશે. એટલે દેવું કરીને પણ એ રીતે ખેંચાશે, ત્યારે આપણે આ સમાજની અંદર જે શક્તિશાળી વર્ગ હોય, પૈસાદાર વર્ગ હોય, એને મારે અપીલ કરવાની છે કે બને તો તમે સમૂહ લગ્નો કરો. અને સમૂહ લગ્નમાં એક તરફ કૃષ્ણના લગ્ન થતા હોય, એક તરફ સુદામાના લગ્ન થતા હોય, એક સાથે ચોરી હોય અને એક સરખી રીતે પરણતા હોય, અરે એમાં તો ગૌરવ છે. તમે તમારે ત્યાં લખ લૂંટ માંડવો કરો અને જય જયકાર કરો, અને સુદામાની તમને ચિંતા ન થાય, તો તમે વ્યક્તિ તરીકે તો મોટા છો, પણ સામાજિક માણસ તરીકે તમે ઝીરો છો, કારણ કે તમને સમાજની ચિંતા નથી. એક પટેલ મારી પાસે આવ્યા, મને કે મહારાજ, મારા બંગલાનું વાસ્તુ કરવાનું છે, તમે આવશો? મેં કહું, બંગલો તારો, વાસ્તુ તારું, એમાં હું શું કામ આવું? મારે, મને શું લાભ એમાં? તો કે ના, લાભ બાપ તો નહીં, પણ તમે આવો તો જરા સારું લાગે. મેં કહું, સારું તો લાગે, હું આવું તો ખરો, પણ હું આવું ને મને સારું લાગે એવું કંઈક કરો તો હું આવું. અને કે તમને શું સારું લાગે? મેં કહું, બંગલો કેટલાનો બન્યો? કે 12-1 લાખનો બન્યો છે. અહીં વાસ્તામાં કેટલો ખર્ચો કરવાનો છે? અને કે 2-3 લાખ રૂપિયા તો સહેજે વાસ્તુ કરવામાં ખર્ચો થઈ જશે. તો મારે એ જ કહેવું છે કે આ 2-3 લાખ રૂપિયાનું જે વાસ્તુ કરો, એમાં એ જ દિવસે તમારી જ્ઞાતિનો સમૂહ લગ્ન ગોઠવી દો. એટલે જેટલી કન્યાઓ હોય એ બધી તમારા તરફથી પરણાવવાની. અમે જમણવાર તો કરવાનો જ છે. અને કે મહારાજ, તમે તો બહુ સારી બુદ્ધિ આપી, આવું તો મને સૂઝ્યું જ નહીં, થોડાક સુજાડનારા માણસો પેદા કરો. બાકી અનુકૂળ કરનારા તો બધા ઘણાય છે, પણ થોડાક સુજાડનારા માણસો જોઈએ. મને કે આ વાત તો મારા મગજમાં આવી જ નહીં. મેં કહું, બસ કરો, હું આવીશ જરૂર, તમને 9 લાગશે. 18 કન્યાઓ પરણાવી. અમે ખર્ચો તો એનો જ થવાનો હતો, એના એ જ બધા જમવા આવનારા હતા, એ જ બધું હતું. 18 કન્યાઓ પરણાવી. તમે પણ જો તમારા સમાજના ભામાશા બનો, તમારા સમાજના જગડુશા બનો, અને તમારા ઘરે વાસ્તુ હોય કે કંઈક કામ હોય તો બ્રાહ્મણોની જનોઈ, બટુકોને જનોઈ આપવાનું એક સાથે સાથે ગોઠવી દો, સાથે સાથે સમૂહ લગ્ન ગોઠવી દો. અને સમૂહ લગ્નમાં પૈસાદાર પહેલો ભાગ લે તો જ ગરીબ લોકો ભાગ લેશે, નહીં તો ગરીબો ભાગ નહીં લે. હિંમત કરીને પોતે કંઈક, મારી દીકરી અહીં બધાના સાથે પરણશે. અને હું તમને ખાતરીથી કહું છું, તમે મોટા પૈસાદાર હશો અને સમૂહ લગ્નમાં દીકરીને પરણાવશો, તમે જરાય નાના નહીં બનો, ઉલટા તમે વધારે મોટા બનશો, ઉલટા તમારું ગૌરવ વધારે થશે. એટલે પહેલી જે અપેક્ષા છે કે સમાજમાં જે કંઈ કુરિવાજો હોય, અને કુરિવાજોના કારણે આપણી દીકરીઓને, આપણા દીકરાઓને, આપણા વૃદ્ધોને, આપણા બાળકોને સહન કરવું પડતું હોય, એને અહીં તિલાંજલિ આપવાની છે, મેસેજ લેવાનો છે. તમારે ત્યાં કેટલી વિધવાઓ છે, કેટલી ત્યક્તાઓ છે, કેટલા અનાથ બાળકો છે, ક્રિશ્ચિયનો લઈ જાય, અને આપણે એની કોઈ જવાબદારી નહીં. હું ઈચ્છું કે સમાજ એક જવાબદારી ઉપાડે, અને એવી મોટી જવાબદારી ઉપાડે કે તમારું એક એવું ફંડ હોય કે તમારા સમાજના કોઈ પણ વિદ્યાર્થીને ભણવા માટે પૈસો જોઈતો હોય તો એ સમાજ એને પૈસો આપી શકે. હું તો એક સામાન્ય સાધુ છું, એક બિલકુલ સામાન્ય, મારે કોઈ જમીન જાગીર નહીં, મારે કોઈ અનુયાયીઓ નહીં, મેં કોઈને અનુયાયી બનાવ્યા નથી, બનાવતો નથી, પણ હું તમને એક ઓફર કરું છું, બહુ કંઈક નાની ઓફર. દર વર્ષે
તમારા સમાજનો એક પ્રતિભાશાળી પણ ગરીબ વિદ્યાર્થી હોય એને અમારી સંસ્થા દત્તક લેવા તૈયાર છે. એક વિદ્યાર્થી તમે સજેશન કરો, આ વિદ્યાર્થીને એન્જિનિયર થવું છે અને સાયન્ટિસ્ટ થવું છે અને ડોક્ટર થવું છે અને એની શક્તિ નથી, 500 થી 700 રૂપિયા સુધી દર મહિને આપવા માટે અમારી સંસ્થા એને 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 કરશે. હા, તમે સજેશન કરો મારા આ વિદ્યાર્થીની જરૂર છે. પણ આ તો એક નાની વાત થઈ. તમે ધારો તો તમે પોતે પણ આ કામ કરી શકો, અને એટલું જ નહીં, એ ભણેલો વિદ્યાર્થી આના પૈસાથે તમારું તમારું આપેલું ચૂકવી દેશે. કારણ કે માણસ ખરાબ નથી, એ કાલે ઓફિસર થશે, કાલે ઉદ્યોગપતિ થશે, કંઈક ને કંઈક થશે, અને એને યાદ આવશે કે વડોદરામાં મારા સમાજે મને ભણવા માટે કેટલી મદદ કરેલી, એના કારણે તો હું ભણી શક્યો, એટલે વ્યાજ સાથે પાછો ચૂકવશે. તો સજ્જનો બીજી વાત કહું છું, અને બીજી વાત એ છે કે અહીં વડોદરામાં તમે તમારા પૂરતું નાનું મોટું પણ કંઈક બનાવવા માંગો છો, તમારે કાર્યાલય બનાવવું છે, તમારે વાડી બનાવવી છે, તમારે નાનું સરખું છાત્રાલય બનાવવું છે, તમારું પોતાનું કંઈક હોય, ચાર થાંભલા નાખીને માડવો કરી શકાય એવું હોય, થોડીક જમીન લો, ભલે મકાન નાનું બને, આગળ ભલે ચોક હોય, ચોકમાં બધું થઈ શકે, એકાદ નાનું રસોડું હોય, એવું કંઈક કરવું છે. અને નહીં કરો તો ફરી ફરીને હાથ જોડવા પડશે. વાડી આપશો, તમારી વાડી આપશો અમને? નહીં નહીં નથી, તારીખ ખાલી નથી. તો તમે ગૌરવપૂર્વક નહીં જીવી શકો, અને જો તમારે ગૌરવપૂર્વક જીવવું હોય તો તમે તમારી પોતાની એક નાની સરખી ઓલ પર્પઝ જેમાં બધા ઘણી વસ્તુઓ થઈ શકે, છાત્રાલય થઈ શકે, અતિથિ ગૃહ પણ થઈ શકે, બોરસદથી કોઈ આવ્યો હોય અને રાત રહેવું હોય તો રાત રહેવાની વ્યવસ્થા પણ થઈ શકે, કાર્યાલય પણ થઈ શકે, સંગીતના ક્લાસ પણ થઈ શકે, સીવણના ક્લાસ પણ થઈ શકે, તમે ધારો એ બધા કાર્યો એમાં થઈ શકે, એવું એક સરસ મજાનું નાનું સરખું ભવન બને એવી જો તમારી ઈચ્છા હોય તો હું વધારે નહીં, હું તો બહુ નાની વાત મારા તરફથી 25,000 રૂપિયા આપવા તૈયાર છું. શરત એટલી છે કે તમે કંઈક આગળ ભરવા તૈયાર છો? જો તમે આ કામ કરવા તૈયાર હોવ તો મને જણાવજો, હું મારા તરફથી 25,000 રૂપિયા આ બ્રાહ્મણ સમાજને આપીશ, અને એ મકાન થાય એ બધું જોઈ અને મને આનંદ થશે. મારે હા, જો આ વાત ચાલુ થઈ એટલે તરત જ ઓફર શરૂ થઈ ગઈ, તમારે તાળી વગાડવી પડશે. જયંતિભાઈ આર ભટ્ટ, મકાન માટે 10,001 રૂપિયા. 10,001 જયંતિભાઈ આર ભટ્ટ. બીજા કોઈની ઈચ્છા હોય તો પણ તમે કાગળ લખી અને મોકલાવી શકો છો, અને આ સમયે આપણે મકાન બાંધી શકીએ એવી કોઈ વ્યવસ્થા કરી શકીએ છીએ. તો વધારે ચર્ચા નહીં કરું, હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું કે આ સમાજ વર્ષો સુધી ખેતીમાં રહ્યો અને શિક્ષણ તરફ પૂરું ધ્યાન ના આપ્યું, પણ હવે બહુ સ્પીડમાં બહુ જોરથી શિક્ષણ તરફ વળ્યો છે, ઉદ્યોગો તરફ વળ્યો છે, ધંધા તરફ વળ્યો છે અને પ્રગતિ તરફ વળ્યો છે, ત્યારે એ ફળે ફૂલે વિકસે અને બીજા સમાજને પણ પ્રેરણારૂપ બને એવી પરમેશ્વર આ સમાજને શક્તિ આપે. તમારા આગેવાનો, તમારા નેતાઓ વધુમાં વધુ સક્રિય બને, નિષ્ઠાવાન બને અને સમાજને સાચી દોરવણી આપે એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ. પૂજ્ય સ્વામીજીની ધર્મ અને સમાજમાં ક્રાંતિ જગાડનારી જુદા જુદા વિષયો ઉપર 200 ઉપરની કેસેટો છે, જેવી કે ઉપનિષદો ઉપર 22, તુલસી રામાયણ ઉપર 14, શ્રી કૃષ્ણચરિત્ર ઉપર 11, ગીતા ઉપર 30, સંતચરિત્ર ઉપર 19 તથા જુદા જુદા વિષયો ઉપર 100 કરતાં વધારે કેસેટો છે. આપ સૌ વધુમાં વધુ આ કેસેટો સાંભળો તથા સંભળાવો, જેથી ધર્મ, સમાજ તથા રાષ્ટ્રની ઉન્નતિ માટે ક્રાંતિકારી વૈચારિક ભૂમિકા તૈયાર થાય. કલોલમાં શેરથાના વતની મુકુંદકુમાર દીક્ષિતનું કાશ્મીરમાં સેનામાં ફરજ બજાવતા મૃત્યુ થયેલું તે નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પિત કરવા થયેલી સભામાં સ્વામી સચ્ચિદાનંદજીનું પ્રવચન. નમઃ શાંતાય તે કલોલ ગામના મહાનુભાવો અને બહેનો,
કાશ્મીરની ધરતી ઉપર પોતાનું કર્તવ્ય અડીખમ થઈને બજાવતા ભારતની સ્વતંત્રતાની બલિવેદી ઉપર જેણે પોતાના પ્રાણ ઉત્સર્ગ કર્યા છે એવા સ્વર્ગસ્થ ભાઈ મુકુંદને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ. મુકુંદની ભૂમિકાને સમજતા પહેલા થોડી બીજી વાતો જાણવી જરૂરી છે. મારી દ્રષ્ટિએ મૃત્યુના 5 પ્રકાર છે. એક વાત નક્કી સમજજો, જેની ઉત્પત્તિ છે એનું મૃત્યુ થવાનું જ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્યર્થે નત્વમ સોચિતું અરહસી. ગીતા. અર્જુન, જે જન્મે છે એનું મરણ અવશ્યમ ભાવિ છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, અને જે મરે છે જેનો નાશ થાય છે એની ફરી ઉત્પત્તિ પણ એટલું જ નક્કી છે. તસ્માદ અપરિહાર્યર્થે, જે અર્થને નિવારી શકાય એમ નથી, જે અનિવાર્ય છે. નત્વમ સોચિતું મરહસી, એમાં તો શોક શા માટે કરે છે? આ કૃષ્ણની વાણી છે. મૃત્યુ અનિવાર્ય છે, કારણ કે દુનિયા સાયકલ છે. જો ધરતી સીધી હોત તો એનો છેડો આવત. આ માઇકનો દંડો સીધો છે એટલે ચાલતા ચાલતા પણ જઈને તમે અટકી જવાના, છેડો આવી જાય. પણ એક ચક્કર હોય અને કોઈ પણ પોઈન્ટથી ચાલવાનું શરૂ કરો, કદી પણ એનો છેડો આવે. જો ધરતી સાયકલ ન હોત, જો બ્રહ્માંડ સાયકલ ન હોત, તો ક્યારનો એનો અંત આવી ગયો હોત. એના એ પરમાણુઓ જે બાજરી થયા, એ પછી મળમૂત્ર થયા, ખાતર થયા, ખેતરમાં ગયા, વળી પાછા એ બાજરી થયા, ઘઉં થયા, ચોખા થયા, સાયકલ ફર્યા જ કરે છે. એટલે મરવું છે, એમાંથી કોઈ બચી ન શકે. કોઈ અવતારી પુરુષ હોય, કોઈ પીર હોય, પેગંબર હોય, તીર્થંકર હોય, કે કોઈ મહાપુરુષ હોય, કોઈ પણ માણસ મૃત્યુથી બચી શકે નહીં. અમારે ત્યાં એક બીજી માન્યતા છે, અને બીજી માન્યતા શું છે કે જે માણસ મૃત્યુને મુઠ્ઠીમાં લઈને જીવતો હોય છે ને, એ જીવી જાણતો હોય છે, એનું જીવન ધન્ય થઈ જતું હોય છે. અને જે માણસ મૃત્યુથી બચવા માટે રાત દિવસ કવચોમાં જ દબાયેલો રહેતો હોય છે, સંતાતો ફરતો હોય છે, એ મર્યા પછી નથી મરતો, એ મર્યા પહેલા મરી જતો હોય છે. એ તો મરણ પહેલા મરી જતો હોય છે. એટલે મૃત્યુને હું જરા 5 ભેદથી કહેવા માંગુ છું. એક તો સામાન્ય મૃત્યુ, નોર્મલ મૃત્યુ. માણસ 60, 65, 70, 75, 80 વર્ષનો થાય, પગમાં વાહ આવે, દાંત પડી જાય, આંખનો મોતિયો આવે, સંભળાય નહીં, પચે નહીં, ઊંઘ ના આવે, ચારે તરફથી મશીન ખખડી જાય, અને એ પોતે જ ઈચ્છતો હોય કે હવે તો ભગવાન ઉપાડી લેતો. એમાં ઘણા લોકો કહેતા હોય છે, મહારાજ હવે તો ભગવાન ઉપાડી લેતો સર. સામાન્ય મૃત્યુ છે. છોકરાઓ પણ ઈચ્છે કે હવે મારા બાપુ ગુજરી જાય તો, હવે દેવ થઈ જાય તો સર. આપણે જાણીએ કે હવે અશક્તિ આવી ગઈ, પચતું નથી, અને સ્વભાવ ચીડિયો થઈ ગયો, ઘરમાં કોઈની સાથે ફાવતું નથી. એટલે શરીર છે ને, એ ડિસ્પોઝેબલ છે. એને તમે અનંત કાળ સુધી ચ્યવનપ્રાશ ખાઓ, કે ગમે એટલા વસાણા ખાઓ, કે ગમે એટલી ભસ્મો ખાઓ, આ શરીરને અનંત કાળ સુધી તમે રાખી શકો. અને એટલું જ નહીં, એ સમય થાય એટલે દેવ થાય એ સારું છે. એ જ બરાબર છે. આ પાંદડા છે એને પાનખર ઋતુ આવે છે, કારણ કે પાનખર ઋતુ પછી વસંત લાવવી છે. જો પાનખર આવે નહીં તો કદી વસંત આવે? માનો કે જેટલા માણસો છે કાયમ કાયમના માટે જીવ્યા જ કરતા હોય તો વસંત નવા બાળકોને જગ્યા ક્યાં મળે? આ પાંદડા જે અત્યારે પાનખરમાં ખર્યા ખર્યા તાકે છે, એક ટાઈમે કેટલા કુમળા હતા, કેટલી ચમક હતી, કેટલું તેજ હતું એ પાંદડામાં. નવા નવા પાંદડા આવે ત્યારે તમે જોજો, જેમ નાનું બાળક હોય. અરે બાળકની વાત જવા દો, અત્યારે કૂતરીના કુરકુરિયા તમે જોજો. છોકરા કોઈ એને નીચે નહીં મૂકે, એમ પકડીને છાતી સાથે દબાવીને બધા છોકરા રમતા હશે.
એટલા વાલા લાગે એ કુરકુરિયા. કારણ એમાં તેજ છે. એ જ કૂતરું બે વર્ષ પછી, ચાર વર્ષ પછી ખસથી લવર 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 કરતું હશે, આખું ચામડું સડી ગયું હશે, વાર ખડી પડ્યા હશે, અને પછી બધા એને હૈડો હૈડ 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 કરતો. કોઈ એમ નહીં કહેતું હોય કે આવો આપણે અહીં બેસવા દો, કોઈ નહીં કહેતું હોય. જે દશા કૂતરાની, એ જ દશા માણસ. માણસ પણ નાનું હોય, અને એમાં કેટલાક છોકરા બહુ રૂપાળા હોય, નટખટ હોય. આપણને દર વર્ષે જો વસંત ઋતુ જોતી હોય તો દર વર્ષે પાનખર ઋતુ કરવી જ પડે. એમ જો નવા નવા બાળકોને નવું તેજ જોઈતું હોય તો પાછળના માણસોએ વિદાય થવું જ જોઈએ. આપણે ઈચ્છીએ કે મારા બાપુ કાયમ માટે જીવે, મારી બા કાયમ માટે જીવે. આવું કલોલ જેવું એક મૃત્યુ જે છે એ સામાન્ય મૃત્યુ છે. અને સામાન્ય નોર્મલ મૃત્યુનો અર્થ થાય છે કે સમય આવે એટલે મારે તમારે સૌને વહેલા મળવું, મરવાનું મરવાનું ને મરવાનું જ છે. મરતા પહેલા આ વાતને જો આપણે સ્વીકારી લઈએ તો મનુ મહારાજે લખ્યું છે કે જેમ વાલો અતિથિ આવવાનો હોય અને બારણે બેસીને રોજ માણસ રાહ જુએ કે આજ મારો વાલો અતિથિ આવવાનો છે, હમણાં આવશે હમણાં આવશે, અને એને આવતો જોઈને ઉમળકો આવે, એને એમ મૃત્યુને જોઈને પણ ઉમળકો આવે. પધારો યમરાજ, પધારો, તમારી રાહ જોઈને જ બેઠો છું, હું તૈયાર છું, બિસ્તરા બાંધેલા તૈયાર છે, મારે હવે કોઈ બિસ્તરો બાંધવાનો બાકી નથી, તમે કહો એટલી વાર તમારી સાથે આવવા હું તૈયાર છું. તો એ યમરાજ વિષ્ણુના દૂત બની જાય. એક જ છે, એના બે રૂપ છે, એક સિક્કાની બે બાજુ છે. જે માયાથી ભરેલા માણસો છે એના માટે એ યમરાજ છે, અને જે અનાસક્તિથી નિષ્ક્રિય થયેલા ભક્તો છે એના માટે એ જ તત્વ વિષ્ણુના દૂત છે. બે અલગ અલગ નથી, એકને યમરાજ દેખાય છે, એકને વિષ્ણુના દૂત દેખાય છે. શરત એટલી છે, તમે શું છો? તો એક તો નોર્મલ મૃત્યુ છે, સહજ સ્વાભાવિક મૃત્યુ છે. એક બીજું મૃત્યુ છે, એને હું કરુણ મૃત્યુ કહું છું. રીબઈ રીબઈને, રીબઈ રીબઈને, દુઃખી થઈ થઈને માણસ મરે, આપણને જોનારને પણ ત્રાસ છૂટે. મારા એક ઓળખીતા બેન છે, 75-80 વર્ષના હશે, ચુસ્ત મર્યાદી વૈષ્ણવ, બાલ્યાવસ્થામાં વિધવા થયા, 8-10 વર્ષની ઉંમરે. આપણો એક સમાજ છે, અને સમાજ કદી પણ એની દ્રષ્ટિએ જગતને નથી જોતો, એ પોતાની દ્રષ્ટિએ જગતને જુએ છે. 8-10 વર્ષની છોકરી વિધવા થઈ હોય, જેણે એના પતિને જોયો ન હોય, કે એનો પતિ કેવો છે, સ્પર્શની વાત તો બહુ દૂર રહી, એનું આણું ન થયું હોય, ખાલી પેલી ઢીંગલા ઢીંગલીના ખેલ થઈ ગયા હોય, એ સ્ત્રીને આખી જિંદગી સુધી વૈધવ્ય પાડવાનું, એ પાડ્યું નિષ્કલંક, સારી રીતે પાડ્યું. પણ હું તમને ખાસ વાત કહું છું, જે પહેલા હતું એ હવે નથી, જે પહેલા પડાતું પાડી શકાતું એ હવે એ શક્ય, અને હવે જો તમે યુગના પ્રમાણે જો પરિવર્તન નહીં કરો, સમજી વિચારીને પરિવર્તન કરો તો નહેર બને, નહેરમાં પ્લાન હોય, અને નદી ઉભરાઈને તોડીને નદી બહાર નીકળે તો એ નહેર ના હોય, ખેતરોને ઉજ્જળ કરી નાખે. તમે બાંધ બાંધ્યો છે, નિયંત્રણ મૂક્યા છે, નિયંત્રણનો બાંધ છે, ભલે રહ્યો, પણ જો સમય રહેતા તમે નહેર કાઢશો તો સેંકડો માઇલ સુધી ખેતરોને પાણી આપશો, પણ નહેર નહીં કાઢી શકો અને બાંધ ચાલુ રાખશો તો નદી ઉભરાશે, અને પછી જે ઝપટમાં આવશે, કેટલા ઝાડ તોડી પાડશે, કેટલા ખેતરો બરબાદ કરી નાખશે, પારાવાર નુકસાન કરશે. સમાજ શાશ્વત નથી હોતો, સમાજની રૂઢિઓ શાશ્વત નથી હોતી, સમાજના મૂલ્યો શાશ્વત નથી હોતા, ધર્મ શાશ્વત હોય છે. ને ધર્મ અને સમાજ બે અલગ વસ્તુ છે, એટલે એક જ ધર્મમાં જુદા જુદા સમાજ છે, છે કે નહીં? ધર્મ એક પણ સમાજ જુદા જુદા, રૂઢિઓ જુદી જુદી છે. આજે છેલ્લા 2.5 વર્ષથી આ બહેન એવી સ્થિતિમાં છે કે બસ ખાલી બેઠી જ હોય, નથી હાલી શકતી, નથી ચાલી શકતી, નથી ઊભી થઈ શકતી. એને બેઠા બેઠા ખવડાવો, બેઠા બેઠા બધી વિધિઓ કરો. 2.5 વર્ષથી અમને બધાને હતું કે આ 2-3 મહિનામાં દેવ થઈ જશે, ને દેવ થઈ જાય તો સારું, પણ એ દેવ નથી થતી. 2.5 વર્ષથી આમ એમ લાકડું થઈ ગઈ છે, સુકાઈ નથી બોલી શકતી, આમ ટગર ટગર જોયા કરે, આંખમાં આંસુ આવી જાય.
અઢી વર્ષથી આ કરુણ મૃત્યુ છે. તો કઈ નહીં, પાણી તો પી શકું, હું પાણી નથી પી શકું. જે કોઈ કહી શકે કાલે મને કેન્સર થઈ જાય, કોઈ બીજો રોગ થઈ જાય, કદી પણ ધન જો બનકા ગર્વ ન કીજે, જૂઠા ઇનકા મોલ રે તો હે પિયા મિલેંગે. આજે ફૂલ ખીલેલું ગુલાબ જેવું છે, કાલે કર્મય જવાનું છે. એટલે ઘણા માણસો મરે, મૃત્યુ આવે, પણ બહુ કરુણ મૃત્યુ. રીબઈ 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 હડકાયું કૂતરું કરડ્યું હોય, 3 દિવસ સુધી એ છોકરો એટલો રીબાઈ અને હડકવા હલે, ચીસો પાડે, બૂમો પાડે, કંઈ કરે કંઈ કરે, આપણાથી જોયું ન જાય, શું કરીએ આપણે. એટલે બીજું મૃત્યુ છે એ કરુણ મૃત્યુ છે, નોર્મલ મૃત્યુ નથી, એમાં અત્યંત કરુણા છે, દયા આવે આપણને. એક ત્રીજું મૃત્યુ છે, અને ત્રીજા મૃત્યુનું નામ છે કલંક મૃત્યુ. કરુણા નહીં પણ કલંક મૃત્યુ. તમે નામ સાંભળ્યું હશે, 8-10 વર્ષ પહેલા એક બિલ્લા અને રંગા એવા બે છોકરાઓને ફાંસીયા ચડાવેલા, કોઈને ખબર હોય તો ખબર હશે, બેને ફાંસીએ ચડાવેલા. ફાંસીએ તો ભગતસિંહને ચડાવેલા, પણ ભગતસિંહની ફાંસી અને આ બિલ્લા અને રંગાની ફાંસીમાં કેટલું અંતર છે. બિલ્લા અને રંગા બે છોકરાઓ, જુવાન છોકરાઓ, ઊંધા રસ્તે ચડી ગયેલા, કુમાર્ગે ચડી ગયેલા, એટલે એકલ દોકલ કોઈ કોઈની દીકરી જતી હોય એના ઉપર અત્યાચાર કરે અને એમાં ઝડપાઈ ગયેલા, અને પછી ટુકડા કરી કરી કરીને એ છોકરીને મારી નાખેલી, બધું ઘણું, એ બધી ઘણી વાતો આવેલી, છેવટે બેયને ફાંસીએ ચડાવ્યા. તો આ મૃત્યુ છે ને કલંક મૃત્યુ છે, એ શહીદી નથી, કલંક મૃત્યુ છે. તમે ફાંસીએ ચડ્યા, તમે મર્યા, પણ કઈ પોઝિશનમાં તમે મર્યા, કયું કામ કરતા કરતા તમે મર્યા. કેટલીક વાર એવું બને કે લાશને લેવા માટે એના હગાવાળા તૈયાર ના હોય, મારે એ છોકરાનું લાશ નથી જોઈતી, મારે આ ઘરમાં આવો છોકરો પેદા થયો, માં પણ એમ પોકારીને કે મારી કુંખે આવો છોકરો પેદા થયો. કલંક મૃત્યુ છે, આ ત્રીજું મૃત્યુ છે. એક ચોથું મૃત્યુ છે, અને ચોથા મૃત્યુની અંદર શું છે, ધન્ય મૃત્યુ છે. ધન્ય મૃત્યુ છે એ અર્થમાં છે કે હું ઘણા વર્ષો સુધી એક બહુ મોટા ભ્રમમાં રહ્યો. આજે પણ ઘણા લોકો એ ભ્રમમાં હોય જ છે. અમે સાધુ હોય એમ સમજીએ કે જ્યારે આત્મા નીકળે ત્યારે બ્રહ્મરંધ્રમાંથી નીકળે તો એનો મોક્ષ થાય, એની સદગતિ થાય, અને આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ ને ફલાણું કરવું જોઈએ ને ફલાણું કરવું જોઈએ ને, સ્વાભાવિક છે આ બધી માન્ય. 11મા દિવસે માણસ મર્યો હોય, પૂનમના દિવસે મર્યો હોય, ફલાણા ઉત્તરાયણમાં મર્યો હોય, દક્ષિણાયણમાં ના મર્યો હોય, આવી બધી ઘણી વાતો લોકો જોડી દેતા હોય છે. હું તમને એક બીજી ભલામણ કરું છું, સંતોનું વાંગમય વાંચજો. સંતો એટલે કબીર, નાનક, તુલસી, નરસિંહ, તુકારામ, જ્ઞાનેશ્વર, અમે સાધુઓ કહેવાય, પેલા સંતો કહેવાય. એમને બાલ બચ્ચા હોય, એમનો ધંધો હોય, એમનો પોતાનો ધંધો કરતા હોય, જે તે જે કોઈ પરંપરાનો હોય, અને ઘરમાં રહીને પરમેશ્વર સાથે એકતારો જોડતા હોય, ફંડફાળા ઉપરના જીવતા હોય, બાકીના લોકોના ફંડફાળા કરીને ના જીવતા હોય, પણ પોતાનો ધંધો જે કંઈ કામ હોય એ કરતા હોય. તમને એક દાખલો આપું, જામનગરમાં એક આણદા બાબા થઈ ગયા, સોની હતા, સોની. એ જમાનામાં એટલે આજથી 80-90 વર્ષ ઉપર હંમેશા 4 કોરીનો ધંધો કરે. જામનગરમાં કોરી ચાલતી, કોરી, 4 કોરીનો ધંધો કરે, એમાંથી 1 કોરી પોતાના માટે, એટલે પોતાના બાળ બચ્ચા માટે, અને 3 કોરી છે એના ચણા અને ગોળ લઈને બેસે. જે કોઈ ગરીબ ગરબુ આવે એને મુઠ્ઠી ચણા અને ટુકડો ગોર આવે. એ જમાનો હતો જયારે કેટલો ભૂખમરો ચાલતો હતો, બસ આટલા ચણા આપે ને ગોળ આપે, પોતાની હોય 3 કોરી, રોજ ધંધો કરે, 1 કોરી આપણે ખાવાની, 3 કોરી ધર્માદો કરવાનો. આજે તો બહુ મોટી સંસ્થા થઈ ગઈ, બહુ મોટી સંસ્થા અણદા બાબાની. આ સંત કહેવાય, સંતોનું વાંગમય વાંચજો. કબીરે લખ્યું, જો કબીરા કાશી મુએ હરિહો કોણ નિહોરી. હું જો કાશીમાં મરીને મુક્તિ થઉં, મને મુક્તિ મળે
તો મારા ભજનનો અર્થ જ ક્યાં રહ્યો? મારે કાશીમાં નથી મરવું. લોકો શું કરે? મરવા માટે કાશી જાય કે કાશીમાં મરશું તો આપણો મોક્ષ થશે. કબીરે કહ્યું, મારો ખાટલો ઉપાડો, મગહર લઈ જાઓ. ને મગહરની એવી માન્યતા કે મગહરમાં જેટલા માણસો મરે એ બધા નરકે જાય, એ બધા નરકે જાય. એ કબીરનો ખાટલો ઉપાડ્યો ને લઈ ગયા મગહર. મગહરમાં કર્મનાશા નદી છે, અને એ નદીની મહિમા એવી, એ નદીના પાણીને જો તમે અડો ને તો તમારા પુણ્ય ધોવાઈ જાય, ને ગંગાજીને અડો તો પાપ ધોવાઈ જાય. આવી મહિમા. સરકારે બાંધ બાંધ્યો, ખેડૂતો ખેતરમાં પાણી લેવા તૈયાર નહીં. ખેતરમાં પાણી આવે ને અડી જાય તો? અમારી બસ ફરતી ફરતી ત્યાં પહોંચી, અમે યાત્રા કરવા ગયેલા, મગહર પહોંચી કર્મનાશા નદીના પુલ. પાર કરીને અમે ઉભા રહ્યા. મેં લોકોને કહ્યું, ભાઈ નદી આવી છે ને, જેને નાવું હોય એ બધા કપડાં લઈને તૈયાર થઈ જાઓ. 55 માણસો બધા આખી બસવાળા તૈયાર થયા. મેં કહું, ઉભા રહો, પહેલાં આ નદીની મહિમા જાણી લો. આ નદીની મહિમા એવી છે કે આમાં નાનાર છે એના બધા પુણ્ય ધોઈ જાય છે ખાલી.